બીપુરજોઈ વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં પાક પશુપાલન અને ફિશરીઝ ક્ષેત્રે થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે કૃષિમંત્રીએ કચ્છના દરિયાકાંઠાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બાદ તેઓએ કચ્છ કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ સાથે બેઠક યોજીને બીપુરજોઈ વાવાઝોડાના નુકસાનીનો સમીક્ષા કરી હતી અને તેઓએ પદાધિકારીઓ પાસેથી તેમના વિસ્તારમાં પાક નુકસાની, પશુ મૃત્યુ અને દરિયાઈ બોટમાં નુકસાની વગેરે બાબતો ઉપર ચર્ચા વિચારણા કરીને સૂચનો માંગ્યા હતા. પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગમાં જે કાંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા માટે હું અને મારી સાથે મારા ખાતાઓના રાજ્ય કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ખેતીની સ્થિતિનું અમે નિરીક્ષણ જુદા જુદા માલધારીઓના પશુઓના મૃત્યુ બદલ અને મકાન સહાય અંગે જે નુકસાની થઈ હતી એના ચેકોનું પણ વિતરણ કર્યું. એટલે આ રીતે મેં આજે પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ખેતીવાડી વિભાગને જે જે લોકોને વાવાઝોડાના કારણે જે અસર થઈ હતી એ પરિસ્થિતિની જાત માહિતી મેળવ્યા પછી અહીં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ અને અમારા જિલ્લાના પદાધિકારીઓ, ખાસ કરીને ધારાસભ્યો, અમારા સંગઠનના આગેવાનો, કિસાન સંઘના આગેવાનો બધા સાથે આખી પરિસ્થિતિની સમીક્ષા માટે મીટિંગ કરી છે.